नमस्कार खेडूत मित्रों, खेडूतनी खेती चैनल में आपनु हार्दिक स्वागत छे। खेती नो विकास एज अमारू लक्ष्य, ए अंतर्गत आजे गुजरात ने प्रगतिशील खेडूत अने जेवो घणा समय थी ऑर्गेनिक खेती करी रह्या छे अने कृषि निष्णात छे अने घणा लोकोने ऑर्गेनिक खेती करवा तरफ एटले के गाय आधारित प्राकृतिक खेती तरफ लई जवा अने प्राकृतिक खेती केवी रीते करवी एना माटे घणा समय थी लोकोनी मददरूप थई रह्या छे अने लोकोने मदद करी रह्या छे एवा खेडूत मित्रने आपणे मळीशुं अने एमनी पासेथी एक सरस मजानी कपासना पाक विशेनी एक माहिती मेळवशुं के भाई कपासनी अंदर खेडूत मित्रों ने खूब मोटा प्रमाणनी अंदर ईयळोनो उपद्रव होय छे, एटले के कपासनी अंदर ईयळोनो रोग खूब होय छे। तो एने कंट्रोल करवा, एने नाश करवा माटे एक सरस मजानो उपाय आपणे आ खेडूत मित्र आगळथी जाणशुं। तो सौ प्रथम एमना खेडूत मित्र विषे माहिती मेळवीए। नमस्कार खेडूत मित्र। नमस्कार। હવે આપનું નામ જણાવો। મારું નામ ઈશ્વરભાઈ પૂનાભાઈ બદ્રુખિયા, ગામ આકોલાળી, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર, ગુજરાત। ઓકે, અને આપનો મોબાઈલ નંબર એક જણાવો। 9852-94-14। ઓકે, હવે ખેડૂત મિત્રોને મોટામાં મોટો પ્રશ્ન હોય છે, કપાસનું ખૂબ બહોળી પ્રમાણમાં વાવેતર થતું હોય છે આપણા વિસ્તારની અંદર, તો એ કપાસનું વાવેતર તો થાય છે પરંતુ કપાસની અંદર મોટામાં મોટો પ્રશ્ન હોય તો ઈયળોનો પ્રશ્ન છે, તો ઈયળોને આપણે કેવી રીતના રોકવી અથવા તો કપાસમાં ઈયળો આવે એ પહેલાં કેવી કેવી સાવચેતી રાખવી અને ઈયળોને દૂર કરવા માટેનો કંઈ તમે એક સરસ મજાનો ઉપાય બનાવ્યો છે, એક સરસ મજાના દ્રાવણ વિશેની વાત કરો। હવે ખેડૂત ભાઈઓ દરેક, પહેલાં આપણે જે આની અંદર ઓર્ગેનિકથી બધું કરવું છે, જે પ્રાકૃતિને આધાર ઉપર કરવું છે, જે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જે આપણે અત્યારે બધા અપનાવી રહ્યા છે, તો એના વિષય ઉપર આપણે ચર્ચા કરીએ બરાબર। તો એમાં એક અગ્નિઅસ્ત્ર નામની દવા છે, એ જાતે જ બનાવવાની હોય અને એની અંદર કાંઈ બનાવવામાં ખર્ચો કાંઈ એવો છે નહીં, સામાન્ય ખર્ચો છે। તો એમાં પહેલાં 2 કિલો 5 પ્રકારના પાન લેવાના, ધતુરો 2 કિલો, ધતુરો 2 કિલો, કડવો લીમડો 2 કિલો, સીતાફળીના પાન 2 કિલો, આપણે જે ભોળાનાથને સડાવી બીલીના પાન 2 કિલો, અરણી લો અથવા કણજી આપણે દાંતણ કરીએ તે લો, કોઈ પણ બીજી લો, તમે જેની અંદર વાયરસનો રોગ ન આવતો હોય એવા ઘણા પાન છે। પોપૈયા પાન ચાલે, પીળી કરણીના પાન ચાલે, આ શાર પાન તો લેજો જ, બીજું તમે અરણી કે કણજી કે આ કોઈ પણ પાન એક લેવાનું બરાબર। 5 પાન 2 કિલો લઈ અને એમને ખાંડવાના છે, આપણે મિક્સરમાં નથી નાખવાના બરાબર, ખાંડીને આપણે એને એક બાજુ મેકી દીધા 5 પાન બરાબર। અને ત્યાર પછી તમે 250 ગ્રામ એમાં હળદર નાખજો, 250 ગ્રામ હા, 500 ગ્રામ એમાં આપણે તીખામાં તીખી મરચી આવે ને એને ચટણી કરીને એ એક નાખવાની, એડ કરવાની, પછી 20 ગ્રામ હિંગ એડ કરવાની અને લસણ 250 ગ્રામ એડ કરવાનું, પછી તમાકુનો પાવડર 250 ગ્રામ એડ કરવાનો, અને આ બધું જે આખી વસ્તુ હોય એને ખાંડવાની કે પીસવાની બરાબર, થોડું આદુ પણ નાખજો 250 ગ્રામ જેવું, અને આને 25 લિટર ગૌમૂત્રની અંદર પાનને આ બધું ભેગું કરવાનું, આ બધું જ એમાં નાખી દેવાનું અને એને ઉકાળવાનું, અને આ બધો કાર્યક્રમ ઘરે નહીં રાખવાનો, બાળકો બૈરાઓ એને આ ગમતી વસ્તુ જ નથી અને એને એનાથી દૂર રાખવા, કારણ કે આ બધું આપણે ગરમ કરતા હોય, વાડીએ એવી સગવડતા લગભગ ભાઈઓને છે જ તે, એ મોટું તપેલું લઈ એમ લાગે કે ભાઈ આની અંદર આ 50 લિટરમાં પ્રોગ્રામ કરવાનો છે, તો એવું તપેલું એની અંદર આ કાર્યક્રમ કરવાનો અને એક હળીથી માપવાનું કે આપણી હળી આ બૂટી છે તો આ હળી બૂટતા એટલા વજન છે, એમાંથી આ 3 લિટર બળી જાય, 4 લિટર એટલે કેટલું બસ એ અંદાજ એમાંથી હળીના આધાર ઉપર આવી જાય, ત્યાર પછી જ આને વાપરવાનું હોય, એ 1.5 લિટર થી 0.25 લિટર આવડું દ્રાવણ નાખવાનું, ઈળનો ઉપદ્રવ હોય એ ત્યાર પહેલા એમનામાં એમ, તો એમાં તમે ધ્યાન રાખીને આ કરો તો હું માનું છું
જે ઈડ આવવાની હોય ને એની પહેલાં એનો બંદોબસ્ત થઈ શકે છે, બરાબર. અને આ વસ્તુ કોઈ એવી કિંમતી નથી, પાન બધી મળે જ છે. પ્રકૃતિ આપણી પહેલાં જન્મ એનો કુદરતે આપેલો છે, ત્યાર પછી જ આપણે આપણું સર્જન થયું છે. તો આ રીતે કરશું તો આપણે એમાંથી બચી શકશું. આપણી જમીનની અંદર ઝેરમુક્ત આપણી જમીન રહેશે અને એ કપાસ એ હું માનું છું સારો જ થશે. અને આ દ્રાવણના ઉપયોગથી કોઈ ગેરફાયદા થાય છે કે ખરા? એક પણ ગેરફાયદો નહીં થાય. ત્યાર પછી આને ગાળી અને 3 મહિના સુધી ચાલે. એટલે મતલબ 3 મહિના સુધીની વેલિડિટી રહે? હા, 3 મહિના. 3 મહિના સુધી રહે. એને ગાળીને મેકી દેવાનું. કોઈ વાસણ આપણે છટકાવો કેટલા કરી શકીએ વધુમાં વધુ કપાસ ઉપર? હા, અને છટકાવમાં જો તમે 2 છટકાવ કરો ને, ત્યાર પછી આપણે દાખલા તરીકે કોઈ પણ ભોજન ખાતા હોય તો તમને એક જ દારૂ કાંઈ આપે તો શું થશે? આપણને મજા નહીં આવે. અથવા આ વસ્તુ એવી છે ઝેરી કે એને કદાચ જીવાતને અનુકૂળ આવી જાય તો એને અમે ફેરવવાની. તો ફેરવવાની બીજી ઘણી દવા છે, 10 પણ અર્ક બનાવી શકાય. અને બીજી આની વનસ્પતિને કંઈ ને કંઈ આની દવા બનાવી શકાય. બીજો આપણે હિંગનું પણ બનાવી શકાય. એટલે આવી દવા એને ફરતી તમે વારાફરતી વાપરવા. હા, એટલે આનાથી હું માનું છું કોઈ પણ રોગ નહીં આવે. હવે આ ઈયળમાં કંટ્રોલ આપે છે, સાથે સાથે બીજા સુસ્યા છે, જીવાત પ્રકારની કોઈ ઇન્સેક્ટ હોય, બરાબર, જીવજંતુ, તો એમાં કેવું કામ આપશે? જો આને છે ને, આ જે મેં તમને અગ્નિઅસ્ત્ર કીધું ને, એ જ્યારે ઈયળનો ઉપદ્રવ થાય ત્યારે જ આનો ઉપયોગ કરવાનો હોય. ઓકે, ઈયળમાં ખાસ. હા, સારામાં સારું રિઝલ્ટ. હા, એમાં સારામાં સારું કામ કરશે. અને પરિણામ કેવું કરે છે? પરિણામ એમાં હું માનું છું જે 10-10 હજારનું લીટર દવા છાંટે છે ને આજુબાજુમાં, હું તો ઘણા ગામડામાં ગયેલો છું, 200-300 ગામડામાં ગયેલો છું, તો એ લોકોનું આપણે જોઈશું તો જ્યારે અતિ એ દવા છાંટવામાં આવે છે જ રસાયણ ઝેરવાળી, ત્યારે એને વિકૃત અસર થાય છે. અને આ અગ્નિસ્ત્ર બનાવવા માટે ઓછામાં ઓછો સમય કેટલો લાગે છે? હવે ભાઈ, એમાં તો પાંદડા તમને ગોતવામાં જે સમય લાગે તે, પણ એ તમે નક્કી કર્યું હોય, કારણ કે તમારે જો આ કરવાનું હોય ને તો તમે હાલતા હો તો ખબર પડે કે આ ધતુરો છે, ફલાણા વાડીએ સીતાફળી છે, આ બધું તમારે માઇન્ડમાં સેટ થઈ ગયેલું હોવું જોઈએ. ઓકે, અને બીજું કે આ અગ્નિસ્ત્ર બનાવવા માટે ખર્ચનું પ્રમાણ કેવું કરે છે? આમાં જો થોડીક જે તમાકુ હળદર, હવે તો હળદર એ ઘણા પાસે હોય, ઘરની હોય છે, ઘરની હોય છે, પછી આદુની કોઈ કિંમત નથી. તમે હું માનું છું 100 રૂપિયા 150 રૂપિયા લઈને જાઓ ને, એટલે આમાંથી લગભગ હું માનું છું કદાચ હાલો 200 રૂપિયા થાય. બીજું તમે જાણો છો આમાં શું બીજું લાવવાનું, કિંમતી તો કઈ વસ્તુ છે નહીં, કુદરતી રીતે તૈયાર થયેલી બધી ધતુરો ને કુદરતી રીતે આપણને મળી જાય. હા, લસણ ને આ બધું ઘરનું જ હોય છે ભાઈ. હા, લસણ ને આદુ ને મરચી ને બધું, બરાબર. અને એ છતાં કોઈ વસ્તુ ન હોય તો એ લાવવી પડે, તો એમાં કોઈ લાંબો એવો આ વર્ષે લસણ નો ને કોઈ હળદર નો એવો મોટો ભાવ એ નથી. એટલે એ આપણને પ્રાપ્ય થઈ જાય. આપણને એ પંપ વધી વધીને હું માનું છું મારી રીતે ગૌમૂત્ર ને એ તે ઘણી જગ્યાએથી મળી જાય. અને લગભગ ને ગાયું રાખે છે, ન હોય તો ગાયનું કાંઈ ને કાંઈ કરી શકાય હોય તેને, બરાબર. એટલે મોંઘું નથી, 5-10 રૂપિયાનો જ આ પંપ પડે, એથી મોંઘો પડે જ નહીં પંપ. 5-10 રૂપિયાનો જ આ પંપ પડશે અને ઈયળનું કંટ્રોલ થઈ શકે પૂરેપૂરું. જો આમાં મરશે નહીં પણ ઈયળ જ નહીં આવે, એને ગમશે નહીં ને, એને આ વાતાવરણ અનુકૂળ નથી, વાતાવરણ અનુકૂળ નહીં આવે, એટલે ઈયળ તો આવવાની જ નથી. હા, એટલે કે ઈયળ માટે તો બેસ્ટમાં બેસ્ટ આ રહે છે, બરાબર, અગ્નિસ્ત્ર. જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.